नमस्कार, आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં આપણે પ્રકરણ 9 બદલતા કુટુંબો, તો અહીં કેટલા કુટુંબોનું ચિત્ર છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ। કિરણની વાત, કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે। તેની નાની બહેન જન્મી છે કિરણ અને તેની પરિવાર ખુશ છે। જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે એની નાની બહેનનો જન્મ છે અહીંયા થયો છે અને અહીંયા હોસ્પિટલમાં એ છે। હવે જો ચિત્ર જુઓ અને લખો, કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કે કિરણના કુટુંબમાં છે 1, 2, 3, 4 અને 5 પાંચ સભ્ય હતા અને કિરણની નાની બહેનનો જન્મ થયો છે એટલે કિરણના સભ્યો છે એ 6 થયા। તો ચાલો વાત કરીએ કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોનો ફેરફાર થશે। કિરણ અને કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો કે કિરણ તેની નાની બહેનની સાથે કાલુ કાલુ બોલીને તેને હસાવશે અને બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને તેનો દિવસ છે એ વિતાવશે। તો તેની મમ્મીને હવે ક્યાં ક્યાં કામમાં આવશે? તો કે તેની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા, ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે। આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ છે એ વધશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? તો કે ઘરમાં નાનું બાળક હોય તો ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે। નાના બાળકને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે અને તેને ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરવી પડશે। નાના બાળકને રમાડવા માટે રમકડાં લાવવા પડશે। તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે। તમે જાણતા હો તેવા કુટુંબના નાનું બાળક હોય તો તેની વિશે જાણકારી મેળવી તેના પ્રશ્નોના જવાબ લખો। તો કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તો મારી આસપાસ સૌથી નાનું બાળક છે એ મયંક કાકાના ઘરે છે। એના ઘરની આજુબાજુના વિસ્તારમાં છે એનું નામ લખેલું છે। બાળકનો જન્મ ક્યારે થયો હતો? તો કે બાળકનો જન્મ થોડા મહિના પહેલાં દિવાળીના દિવસોમાં થયો હતો। તે બાળકની ઉંમર કેટલી છે? તો કે તે બાળકની ઉંમર છે એ 6 માસની છે। તમારે એની સાથે શું સગ પણ છે? તો કે તે બાળકના પિતા મારા કાકા થાય છે, તેથી તે બાળક સગપણમાં મારો પિતરાય ભાઈ થાય છે। તો બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો કે બાળકનો જન્મ નજીકના પ્રસૂતિ ગૃહમાં થયો હતો, એટલે કે દવાખાનામાં થયો હતો। બાળકને દાંત છે? ના, બાળકને દાંત આવ્યા નથી। બાળકને શું ખવડાવાય છે? તો કે અત્યાર સુધી બાળકને તેની મમ્મીના ધાવણ આપવામાં આવતું હતું, પરંતુ બાળકને 6 માસ પૂરા થયા હોવાથી થોડા દિવસોથી ફળોનો રસ, મગ કે દાળનું પાણી, રાબ વગેરે ખવડાવાય છે। તો જો તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ અહીંયા ચોંટાડવાનો છે। હવે આપણે આવતીકાલના વિડીયોમાં જોશું સુમીની વાત।